जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन अंदर आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 6 आपे गुजराती विषय एनी अंदर आपणे पाठ 16 जेनुं नाम से मातृ हृदय एटले के मातानुं हृदय एनुं हेयुं, जेना लेखक छे कन्हैयालाल रामानुज। कन्हैयालाल रामानुजनो जन्म 1/11/1938 ने अवसान 26/4/2002। कन्हैयालाल लक्ष्मीराम रामानुज नो जन्म सुरेंद्रनगर जिल्लाना वडवाणमां थयो हतो। तेमणे शिक्षक तरीके सेवा आपी हती। सावजनुं अपमान, रीस दरबारमां 11 रातो, अपंग तनना पण मनना नहीं, तेमना जाणीता एवा पुस्तको छे। आ वार्तामां માતાના હૃદયના ભાવ વ્યક્ત થયા છે। જંગલના ગીર જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે। 4 વર્ષનું એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે અને તે જોતા માતા સિંહબાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે। એટલામાં સિંહણ પણ આવી જાય છે અને થોડીક ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે। સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે। અનન્ય પ્રસંગ છે આ, આપણે એ પાઠને વિસ્તારથી જોઈએ। કો અવધૂત સો ગિનાર બેઠો, એટલે કે કોઈ વૈરાગી સાધુ જેવો, બરાબર, કોઈ વૈરાગી સાધુ જેવો ગિનાર, જેની જટા માથાની અંદર જે વાળ છે, મોટી જટા, જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર। ગીર એટલે ગીર જે વેરાવરની પશ્ચિમ બાજુ અને ગિરનારની ઉત્તર બાજુનો જે વિસ્તાર છે એ ગીર કે તરીકે ઓળખીએ છીએ। સદીઓ જૂના આ પ્રદેશમાં વસ્તી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે। નેસડા એટલે એક સમૂહ જે પશુનો વ્યવસાય કરતા હોય અને ઢોર છે એ જંગલની અંદર ચરાવતા હોય એટલે એને આપણે નેસડા કહીએ છીએ। એવા આ કોમ છે, એ આ નેસડાની અંદર જંગલમાં વસતા માલધારીઓના ઝૂંપડાનો સમૂહ છે એને નેસડા કહેવાય અને એની અંદર વસતા હોય છે। હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે। કાળના મુખમાં રહેવું, કાયમી જંગલી હિંસક પ્રાણીઓ છે એની વચ્ચે રહેવું હોય એટલે એને ડર કે ન ડર, બરાબર, એને રહેવું જ પડતું હોય એમાં। સાવજના ઘૂંઘવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું, એટલે કે ઝઝૂમવું એટલે મુસીબતનો સામનો કરવો પડતો હોય, ઝઝૂમવું પડતું હોય, ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણાય, આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે। આપણે એક આગળની એક વાત થઈ ગઈ, તમને ખ્યાલ હોય તો, કે ગીરની અંદર સિંહને પાછો વાયરો હતો એવી માલધારી સ્ત્રી ચારણ કન્યાએ, તો આગળ આપણે પાઠને વધારીએ તો કરમના દાધ્યા નામનો 7-1 ઝૂંપડાનો એક નેસ, માલધારીઓના ઝૂંપડાનો એક સમૂહ, આયર અને કાઠીકોમના માલધારીઓ કુટુંબની જેમ રહે, પ્રાગટ ફૂટે, પ્રાગટ ફૂટે એટલે સવાર ઉગતા, સવારનો સૂર્ય ઉગતા સવાર પડતા માલધારીઓ ભેહું અને બીજા જે કાંઈ માલ ઢોરવો હોય, નાના મોટા ગાયું ભેહું, એને લઈ અને ચરાવવાને ઉપડી જાય જંગલની અંદર। સ્ત્રી વર્ગ ઘરે હોય, ઘરે રહે અને 500 ભેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા, એટલે કે સાઇસ કરવા માટે દહીંને વલોવવું, એ નાજુક પણ મજબૂત એવા હાથો કામે લાગી જાય। સાંજ પડે, ખુટ્ટું બણતણ વીણવા ગીરની અંદર નીકળી જવું પડતું હોય। કોઈ શહેરી સ્ત્રી વર્ગ જે છે, જેમ શોપિંગ સેન્ટરની અંદર ખરીદી કરવા જાય નીકળી પડે, એવી જ રીતે માલધારી સ્ત્રીઓ છે એ સાંજ પડતા, એટલે કે રૂંડો થાય, અને બણતણ એટલે કે જે આપણે સાણા બણતણ હોય, સાંજે રસોઈ બનાવવા કે બણતણ તરીકે જેનો ઉપયોગ થાય, એ વીણવા માટે જંગલની અંદર નીકળી જાય। આવી આડેધ એટલે કે મોટી ઉંમરની સ્ત્રી, ઉંમરની એક બાઈ, એક સાંજે કરગઠિયા એટલે કે બણતણ વીણવા નીકળી જાય છે। આરે 4-1 વર્ષનું બાળક હોય છે, વરહનું એટલે વર્ષનું, ઉંમરનું બાળક હોય,
माता तो सूका लाकड़ा वीणती वीणती आगळ निकली जाए। पेलू बाड़क धीमू धीमू फूलडा तूटतू मानी पाछड़ पाछड़ जतू हतू, एटला मां तेनी नजर सामेनी भेखड़ पर परना पत्थर पर पड़ी। क्या पड़ी? भेखड़ पर ना जे पत्थर हतो एनी उपर बाड़कनी जे माता थी पाछड़ रही गयु तू एनी उपर बाड़कनी नजर पड़े छे। हवे आ रीते माता छे ए पोताना बणतण वीणवानी अंदर मशगूल थई जाय छे। एने पाछळ जे बाळक आवे छे एने पोताना बाळकनो क्યાંય ખ્યાલ નથી રહેતો। આગળ આપણે જોઈએ ત્યાં કઈક ગલુડિયા જેવું ઉ ઉ કરતું હલતું હલતું એવો અવાજ કરતું હતું, ઉ કરતું હલતું હતું, અને બાળકને રસ પડી ગયો। તે પાછળની બાજુ ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું। બરાબર, ઊભા કાંઠાનો એક ખડક હોય છે કે માટીની ટેકરી હોય છે અને ભેખડ કહેવામાં આવે છે, અને ત્યાં એક પથ્થરની બાજુમાં એક માંસના લોચા જેવું નવજાત શિશુ જોવા મહિનું જે ઓલો માનવ બાળક હતું એ બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું। સિંહનું બાળક છે, સિંહનું જે બચ્ચું હતું એ ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પરંતુ ઉતરાતું નહીં। તેથી વિચિત્ર અવાજ કરતું હતું અને બંને એકબીજા સામું આંખ પરોવી જોઈ રહ્યા હતા। ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ। પેલા માલધારીના બાળકે તેને વ્હાલપૂર્વક ગોદમાં તેડી લીધું અને પોતાના નવા દોસ્તને વ્હાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો, એટલે કે નેસ તરફ જવા લાગ્યું ઓલું જે 4 વર્ષનું બાળક હતું એ। નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં, કેવો? કાલી બોલીમાં, એટલે કે પોતે છે એ પ્રેમ ઉભરાય એવી વ્યાકુળ રીતે, પોતે પ્રેમ ઉભરાય એવી રીતે પોતે વ્હાલ કરવા લાગ્યું આ સિંહ બાળને કાલી એવી બોલીમાં, એટલે કે બાળકની જે પ્રેમ ઉપજાવે તેવી વાણીની અંદર। પરંતુ આ રીતે આગળ આપણે જોઈએ કે નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક ડણક એટલે અવાજ સંભળાયો, ડણક એટલે અવાજ, મોટી ગર્જના અવાજ સંભળાણો, અને માલધારી સ્ત્રી ચોંકી ઉઠી। તેને પોતાની સાથે આવેલા બાળકનું ઓસાણ એટલે યાદ આવ્યું કે પોતાની સાથે પોતે બાળક પણ પોતાનું લઈ આવી છે જંગલની અંદર કળગઠિયા વીણવા માટે, એ તેને યાદ આવ્યું। તેનો જીવ અડધો થઈ ગયો, કડગઠિયાને પડતા મૂકી એણે દોડ મૂકી, પોતાના હૃદયના ટુકડાને રેઢો એટલે એમને રખડતું, બરાબર, સંભાળ વિનાનું મૂકવા બદલ મનોમન પોતાના મનની અંદર ઘણો પસ્તાવો થતો, પસ્તાવો કરતી હાફડી ફાફડી દોડી। કેવી રીતે દોડી? હાફડી ફાફડી ગભરાઈ ગયેલી વ્યાકુળ થઈ ગઈ પોતાની માતા જેવલી માલધારી સ્ત્રી હતી તે। પરંતુ કાટ વટાવી, એટલે કાટ એટલે જંગલની એક જાળી હોય છે, ઘોર એવી જંગલની કાંટાવાળી જાળી હોય છે એને કાટ કહેવામાં આવે છે, વટાવી જ્યાં ભેખડ પાંચે આવી પહોંચી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું, તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા। ધરતી ગોળ ગોળ ફરવા લાગી, પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું। આવી રીતે આ સરસ મજાનું આમ જોઈ તો હૃદય દ્રાવક એવું દ્રશ્ય છે એ અહીંયા ઊભું થાય છે। આગળ જોઈએ આપણે ચિત્રની અંદર, જુઓ કે સામે સિંહ, વચ્ચે માલધારીનું બાળક છે, અહીંયા સ્ત્રી છે, અને બાળકના હાથમાં સ્ત્રીનું જે બચ્ચું છે, સિંહનું બચ્ચું છે એ તેડેલું છે બાળકે, અને વચ્ચે બેયના બચ્ચા છે, અને બે બાજુ, એક બાજુ સિંહની માતા છે, સિંહ બાળની માતા છે, એક બાજુ માલધારીના બાળકની માતા પેલી સ્ત્રી છે, અને આ દ્રશ્ય છે એ ખૂબ જ બેયને ભય પમાડે એવું દ્રશ્ય આ ચિત્રની અંદર આપણને જોવા મળે છે। માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં જે રહેલ સિંહ બાળને છોડી દેવા માટે બૂમ પાડી, છોડી દે, હું કીધું, પોતાના બાળકને કહે છે કે છોડી દે બેટા, તું છોડી દે, પણ બાળક હાથ આવેલું છે, આવું અદ્ભુત રમકડું કેમ કરીને છોડે, માનો જીવ તારવે ચોટી ગયો બાળક। પાછળ કુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ અને કોણ જાણે ક્ષણમાં શું બનશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી। માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા, એટલે કે ફોહલાવ્યું આપણે કહીએ તો, ફોસલાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી કે છોડી મૂક બેટા, મૂકી દે એને,
सिंह बाड़ सिंहणनु जे बच्चू हतु सिंहण पण बाड़कनी फक्त 7 फूट दूर पाछड़ पाछड़ चाली आवती कुघाट करती तेनी आँखों में अद्भुत परिवर्तन आवी रह्यु हतु फेरफार आवी रह्या हता। मालधारी बाड़के सिंह शिशु ने पड़तू मूकू दौड़ीने मानी गोद में भराई गयु। आ बाजू पेलू सिंह शिशु हतु सिंहनु बच्चू हतु ए पण दौड़तू मानी गोद में चाली गयु। साम सामे बे माताओ अने वच्चे तेमना बे शिशुओ घड़ी बे घड़ी बन्ने माताओए आँख मिलावी। मालधारी स्त्री पाछा पगे चाली घेर अने तेने पोताना नेसमा पोताना नेसमा जवा लागी। पाछळना पाछळ पाछळ पगे रहेठाण में जवू हतु ज्यारे सिंहण ने तेना जंगल में पोतानी बोर्ड में एटले के पोतानी जे बखोल हती बराबर रहेवा माटेनी गुफा हती बोर्ड हती एनी अंदर जवानुं हतुं। बन्ने माताओ पोताना शिशुने लई चाली गई। तेमना खोड़िया जुदा जुदा हता परंतु शिशु प्रत्ये बेना शिशु हता बेना बच्चा हता शिशु प्रत्येनी ममता अने प्रेम में कसोज भेद न हतो कोई फेरफार न हतो बे सरखो प्रेम हतो बेनी माताओने। एटले मानव होय के पशु मातृहृदय सौना सरखा होय छे। मित्रों आ पाठनी अंदर मातानुं महत्व के नाना बाळको प्रत्ये मातानो प्रेम केवो होय पोताना जीवना जोखमे पण पोताना बच्चा पछी मानव होय तोय भले अने पशु होय तोय भले के मूंगा प्राणी होय तोय भले बधाय माताओ छे दरेकनी माताओ पोताना संतान के एना बच्चा माटे एनो प्रेम छे अनेरो होय छे। आ पाठनी अंदर आ पाठ आपणे अहीं पूरो करीए छीए। आगळ स्वाध्याय रूढिप्रयोग के समझूती के अभ्यास छे ए आपणे आगळना विडियोनी अंदर समझवाना छीए। आ पाठ आपणे अहीं पूरो करीए छीए। मातृहृदय पाठ 16 गुजराती ધોરણ 6 જય સ્વામિનારાયણ।